માં જ પડી રહ્યા, હજુ ઉપર ઉઠી શકતા નથી. અરે ભાઈ, ગમે એટલા સંપ્રદાયમાં રહો, વાંધો નહીં, પણ જ્ઞાનનો જ્યાં સુધી આદર કરવામાં ન આવે ત્યાં સુધી જીવનમાં ચમક આવશે નહીં. આપણે તો સંપ્રદાયમાં રહેલા છે, આપણે ભગવાનની ભક્તિ કરીએ અને બીજાના લાકડાઓ ચોરી લાવ્યા કરીએ. જય શ્રી કૃષ્ણ. તો એ ત્યાં ક્યાં, તું ગમે એટલો સંપ્રદાયમાં રહે, મેળ ન પડે. તો જોજો, ભગવાન શિવજીએ કથા સાંભળી, ભવાનીએ સાંભળી નહીં. આવી રામચંદ્ર ભગવાન પાસેથી આવી ને, તો રામચંદ્ર ભગવાને શું કર્યું જાણે, ભવાનીનું ઓપરેશન કરવા માટે જ્યાં ચારે બાજુ જુએ તો ચારે બાજુ રામ લક્ષ્મણ ને સીતા દેખાય. ભગવાન એમ કહેવા માંગે કે મારી સીતાનું કોઈ હરણ કરી શકે નહીં, ચારે બાજુ દેખાય. બેહી ગઈ આંખ બંધ કરીને અને બહુ પસ્તાવો થવા લાગ્યો. પછી ઊભી થઈ અને પછી શિવજી પાસે ગઈ. શિવજી એક વડલાના ઝાડ નીચે બેઠેલા હતા પરમાત્માના ધ્યાનમાં, અને ત્યાં ભવાની ગઈ. શિવજીએ કહ્યું, પરીક્ષા લીધી ભવાની? હું કે જાણે નહીં, પરીક્ષા તો નથી લીધી. તમે જેમ વંદન કર્યા એમ મેં એવું વંદન કર્યા. જૂઠું બોલી, કથા સાંભળી નહીં. એક ભૂલ અનેક ભૂલ કરાવશે. જેસે એક ભૂલ અનેક ભૂલ કરાવશે. જોજો આ ભવાની ક્યાં જાય છે, તે દક્ષની પુત્રી. હવે ભવાનીને ક્યાં ખબર કે શિવજી પાસે તો પેલું ડીવીડી કેસેટ વાળું હોય, અંદર સ્વિચ પાડવી પડે નહીં, જરાક આંખ બંધ કરે એટલે ભવાની હું કરેલ તો ખબર પડી ગઈ. ભગવાન શિવજી આંખ બંધ કરી, ઓ ભવાની સીતાજીનું રૂપ લીધેલું, સીતાજીનું રૂપ લઈને ગઈ ને. એટલે ભગવાન વિચાર કરે શિવજી કે સીતાજી તો આદ્ય શક્તિ જગદંબા, એ તો મારી માં છે. જય શ્રી કૃષ્ણ. અને રામ તો મારા પિતાજી છે. મારી પત્ની એ જો સીતાજીનું રૂપ લીધું તો હવે એમની સાથે સંસાર સંબંધ. જય શ્રી કૃષ્ણ. સંસાર સંબંધ નહીં, એ મારી પત્ની નહીં, બસ એ મારી માં સમાન છે, એવું માની લીધું. ખલાસ. એને આપણી ભાષામાં કહું, છૂટા એમ જ થઈ ને, એમ જ થઈ. ઘરમાં રહી ખરા, પણ કેવી રીતના રહી? આ બધું આપણી ભાષામાં કહું છું, આવું શિવજીના એમ ન હોય. કહેવાનો અર્થ કે પત્ની નહીં, પત્ની નહીં, માં તરીકે માને છે, માં તરીકે માને છે. આવી જ્યાં પ્રતિજ્ઞા કરી શિવજીએ, મનોમન પ્રતિજ્ઞા કરી, રસ્તે ચાલતા ચાલતા સંબંધ ઉપર આકાશવાણી થઈ, હે ભોલેનાથ, ધન્ય છે તમારી ટેકને, ધન્ય છે તમારી પ્રતિજ્ઞાને. આમ તમારા સિવાય આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે? આમ જે આકાશવાણી થઈ એટલે ભવાનીને શંકા પડી કે નક્કી આકાશવાણી થઈ તો ભોલેનાથ શિવજીએ નક્કી કઈ ને કઈ પ્રતિજ્ઞા લીધી. રસ્તે ચાલતા ચાલતા એટલા ભગવાન શિવજીને વાત કરે, કહો ને તમે હું કહીરો, તમે હું કહીરો, એમ કે ને આપણી પત્ની કેમ આપણને ખાનગી વાત કરાવવાની હોય તો કેવું કરે? બહુ ભવાની વાતો કરે, પણ શિવજી ખાનગી વાત કરતા. શિવજી હું કે જાણે, શિવજી મનમાં વિચાર કરે, જો રસ્તામાં જો વાત કરા તો એ બેસી જાય, અને જો બેહી ગઈ તો એને ઉઠાડવી બહુ મુશ્કેલ. બહુ માઢાગુડ, આ સ્ટાફ બહુ ડેન્જર. હા બહુ માઢાગુડ. ઘરમાં કઈ વસ્તુ લાવવાના હોય તો આપણને ડાયરેક્ટ ન કહે, પેલા એક્શન એવા કરે, આમ કઈ ગૂંચવાયેલું આમ. એટલે આપણે નોકરી પરથી આવેલા હોય તો આપણને ખબર પડી જાય કે આમાં કઈ માંગે ખરી. આમ ડાયરેક્ટ ન કહે કે આ જોઈએ. હું તો નોકરી કર્યા કરું નવસારી કોટનમાં, ત્યારે 600 રૂપિયા પગાર. નોકરી પરથી આવ્યો તે ચૂલામાં ફૂંક મારે, ચૂલામાં ચૂલામાં ફૂંક મારે તો આમ જાણી જોઈને ફૂંક મારી ને, પેલા આણું પડે ને ધુમાડ લાગે એટલે આમ બધું આમ કર્યા કરે. આમ મેં કોઈ જલ્દી કર ને, ભૂખ લાગે છે એમ કે. તો એ હું કે જાણે, જલ્દી રોટલા ખાવાનો તો સુમિત્રાને કે જાય. મેં કહું આ લગ્ન તો તારી હાથે કર્યા, સુમિત્રાને ઘરે હું કેમ મોકલે? ત્યાં હું કેમ મોકલે? જાતો ખરો એમ કે. હું તો ગયો, ત્યાં ગયો તો સુમિત્રા તો ગેસનો ચૂલો લાવીને આરામથી રોટલા બનાવ્યા કરે. મેં કહું હા બરોબર, આ અહીંયા
અહીંયા એટલા માટે મોકલે કે એને ચૂલો જોઈએ ગેસનો. હવે આ ઠરાવ જ્યાં સુધી પાસ ન કરીએ ત્યાં સુધી ગાલું હરખું ચાલે નહીં. ત્યાં તો આપણે જો પાણી માંગીએ તો હું કે જાણી પ્યાર પ્યા કરજો. બધું મારા રૂમાલ લાવજો લેવાની જ્યાં કૂટજો. બધું અવળું જ બોલે. તમે માનશો ને 600 રૂપિયા પગાર તો એ દેવું કરીને બીજે દારે ગેસ લાવ્યો. બીજે દિવસે ગેસ લાવ્યો ને પછી તો એટલી ફોર્મમાં હમરે પાણી લાવજે દૂધ લઈને આવી. ભગવાન ભોલેનાથ ગયા કૈલાસ, વાત રસ્તામાં વાત ન કરી, અને જેવા ગયા ને પેલું વાઘ્ર ચર્મ લીધું અને શિવજીએ ઝાડ નીચે પાથર્યું અને બેઠા. શિવજીના STD નંબર એટલે તો તરત જ લાઈન લાગી જાય, એમાં તો ઉપર લાઈન જોડાઈ. જેવા બેઠા એ બેઠા ભવાનીને એમ અઠવાડિયાનું અનુષ્ઠાન હોય વળી એટલે પછી ખોલને આંખ. મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, શિવજી આંખ ખોલતા નથી. પછી એને ધીરે ધીરે પસ્તાવો થવા લાગ્યો કે નક્કી શિવજીએ મારો ત્યાગ કરેલો છે, એવું અંદર થવા લાગ્યું. કારણ કે મેં કથા સાંભળી નહીં, જૈસે મેં કથા સાંભળી નહીં, મેં શિવજીનું કહ્યું માની નહીં. શિવજી આટલું આટલું સમજાવ્યા પણ શિવજીએ શિવજીનું કહ્યું હું માની નહીં, જેથી કરીને આ શિવજીએ મારો ત્યાગ કરેલો છે એમ ખબર પડી ગઈ. કેટલા વર્ષો સુધી જાણી? 87,000 વર્ષ સુધી શિવજી સમાધિમાં રહ્યા. 87,000 વર્ષ સુધી પાર્વત એ ભવાનીને અંદર એટલી આગ લાગે ને, વગર માચીસે આગ લાગે. તમે જોજો આપણા સંસારમાં જો જીવતા જો ન આવડે તો વગર માચીસે આગ લાગે, અને એ આગ કોઈ દિવસ ઓલવાય. જ્યાં સુધી સંતો પાસે ન જાઓ ત્યાં સુધી એ ઓલવાય નહીં. એટલે ભવાની વગર માચીસે અળગ્યા કરે આમ. ને પછી ભગવાનને પ્રાર્થના કરી જોજો. ભગવાન શિવજીએ ભગવાનને પ્રાર્થના કરેલી, પ્રભુ તમારા દર્શનની ઈચ્છા છે. આ બાજુ ભવાનીએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ આ દક્ષની પુત્રી છે, અભિમાનીની પુત્રી છે, એટલે પતિનું કહ્યું માની નહીં, કથા સાંભળી નહીં, એટલે પ્રભુ આ શરીર મારે જોઈતું નથી. એમ કે છે ભગવાનને, મારે હવે આ શરીર ન જોઈએ. ભગવાનને કહે છે પ્રભુ એવું કોઈ ને કોઈ આયોજન કરો કે જેથી આ શરીર હળગી જાય. જોયું ભગવાન આયોજન કરે છે પાછું, આ શરીર મારે નથી જોઈતું, બસ આ શરીરને હળગાવી મૂકો. આમ જયારે કહ્યું ને એ જ વખતે પરમ કૃપાળુ પરમાત્માએ એના પિતાજીને અંદર પ્રેરણા કરી, કારણ કે એના પિતાજીને રાજકારણની ખુરશી મળેલી હતી, પ્રજાપતિની પદવી ગાદી જે છે બારની, એ ગાદી પર બેઠેલા ને, અને તેના માટે એને અંદરથી પ્રેરણા થઈ. ભગવાને પ્રેરણા કરી તો દક્ષ યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞનું આયોજન કર્યું, એમાં દરેક દેવતાઓને આમંત્રણ આપ્યા, પણ શિવજી બ્રહ્માજી અને વિષ્ણુ એને આમંત્રણ આપ્યા નહીં. દેવતાઓને આમંત્રણ આપેલું એમાં શું લખ્યું જાણે? તમે મારા યજ્ઞમાં આવો પણ આવતી વખતે કૈલાસ ઉપર એટલે કે અમારા જમાઈના ઘર ઉપર થઈને આવજો, કારણ કે પેલો જુએ તો એને આગ લાગે ને એમ દક્ષને એમ હળગાવવા માટે. 87,000 વર્ષ થયા શિવજીએ આંખ ખોલી. જેવી આંખ ખોલી ને ભવાનીએ જોયું ભોલેનાથે આંખ ખોલી છે, આવી હું વહેલી વહેલી આવીને બેહવા ગઈ. તો પત્ની તો ડાબી બાજુએ બેહે ને, હા જ્યાં બેસવા ગઈ ને, નહીં 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 આ સ્થાન નહીં, હામે બેસો, કારણ કે પત્નીનો ત્યાગ કરેલો, જય શ્રી કૃષ્ણ, એ મારી માં છે. સામે બેસાડી, સામે બેસાડીને જોયું તો શરીર હુકાઈ ગયેલું. એટલે ભગવાને શું કર્યું? ભોલેનાથ તો બહુ દયાલુ, એટલે એનું દુઃખને દૂર કરવા માટે અનેક બધી વાર્તાઓ કરે ભગવાન, કથાઓ કરે. એ કથા સાંભળ્યા કરે ભવાની,
કથા સાંભળતા સાંભળતા એ જ વખતે પેલા જે દેવતા લોકોના વિમાન કૈલાસ ઉપરથી જવા લાગ્યા છે, જતા 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 ભવાનીએ જોયું ઉપર, જેવું જોયું તો ભોલેનાથને પૂછ્યું કે ભોલેનાથ આ બધા ક્યાં જાય છે, આ બધા ક્યાં જાય છે એમ કહું ને, ત્યારે ભોલેનાથ શું કે છે જાણી, દેવી આ જાણવામાં મજા નથી, જોજો હા આ જાણવામાં મજા નથી, આવું કહ્યું તો માની જવું જોઈએ ને, નહીં પણ ક્યાં જાય, ભોલેનાથ કહે દેવી તમારા પિતાજીના ઘરે યજ્ઞનું આયોજન કરેલું છે પણ એમાં આપણને આમંત્રણ નથી આપેલું, કારણ કે મારી હાથે જરા આગળથી જ આમ છે, વાત બહુ લાંબી છે આગળ એટલે નથી કરતો, એટલે મારું અપમાન કરવા માટે મને આપણને આમંત્રણ નથી આપેલું, એટલે દેવતા લોકોને આમંત્રણ આપેલું છે એ લોકો જાય છે. તો ભવાની કહે છે નહીં, પિતાજીના ઘરે આવો મોટો યજ્ઞ તો મારે જવું જ જોઈએ. ભગવાન શિવજી કહે હા શાસ્ત્રમાં લખેલું છે કે દીકરી પોતાના પિતાના ઘરે વગર આમંત્રણે જઈ શકે, પ્રસંગોમાં શિષ્ય ગુરુજીના દ્વારે વગર આમંત્રણે જઈ શકે, સાચો મિત્ર એના મિત્રના ઘરે વગર આમંત્રણે જઈ શકે. ભવાની કહે હા તો પછી મારે જવું જ જોઈએ. ભોલેનાથ બહુ ના પાડી, દેવી એમાં તારું હિત નથી, ન જા ન જા, માને જ નહીં. ભગવાન શિવજી વિચાર કરે મારું કહ્યું જો ન માનતી હોય તો જેવી ભગવાનની મરજી. આ જોજો કથા નથી સાંભળેલી તેનું આ પરિણામ આવે છે. ગઈ જ્યાં ગઈ ને દક્ષ યજ્ઞમાં અરે બધા દેવતાઓ બેસી રહેલા ને બધું જોયું, જ્યાં જેવી ગઈ ને કોઈએ કઈ કઈ કોઈ બોલાય જ નહીં કોઈ એની હાથે, પિતાજી મળ્યા તો એ જાણે આમ ક્રોધમાં ને ક્રોધમાં એમ કે એનો ચહેરો કે તમને આમંત્રણ નથી આપેલું, તમને કોણે બોલાવ્યું પિતાજી એમ કે. એની બધી બીજી બહેનો હતી ને એ બહેનો પિતાજીની ધાકના લીધે એની હાથે કોઈ બોલી શકા નહીં. એક માં હતી, એ માં જરા જરા માં નજીક આવીને હું કે જાણે દીકરા તારો તારા પિતાજી તો એવા જ છે, એનો સ્વભાવ જ એવો છે, એ જરા મનમાં ન રાખવાનું, આ બધું થોડું સમજાય, પણ પોતાનું અપમાન કર્યું એનો 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 કોઈ દુઃખ નથી ભવાનીને, પણ જ્યાં યજ્ઞમાં ગઈ અને યજ્ઞમાં જઈને જોયું તો બધા જ દેવતાઓને સ્થાન છે પણ પોતાના પતિ ભગવાન શિવજીનું કોઈ સ્થાન નથી, ભગવાન શિવજીનું આટલું બધું અપમાન એ સહન ન કરી શકે, સહન ન કરી શકે, અને પધારેલા દરેક પધારેલા જે બધા યજ્ઞમાં એને શ્રાપ આપી તમને પણ શિવ શિવનું અપમાન એ તમને પણ દોષ લાગશે એમ કરીને પછી ભગવાનને પ્રાર્થના કરી દક્ષ યજ્ઞમાં હવે મરી જવાની છે. કથા સાંભળી નહીં એને મરવાના વિચાર આવશે, જય શ્રી. અને ભગવાનને મનોમન પ્રાર્થના કરી હે પ્રભુ મન જન્મો જન્મ મને પતિ તરીકે શિવજી જ મળે એવી પ્રાર્થના કરીને પોતાના પગમાંથી અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી દક્ષ યજ્ઞમાં જય શ્રી કૃષ્ણ. પણ જતી વખતે શું માંગ્યું જાણે, જન્મો જન્મ મને પતિ તરીકે શિવજી મળે એવી પ્રાર્થના કરી ને મરી ગઈ. તો એ દક્ષની પુત્રી ભવાની બીજા અવતારમાં કૈલાસ હિમાલયની પુત્રી પાર્વતી બનીને જય શ્રી કૃષ્ણ. અને જ્યાં પાર્વતી બનીને આવી દીકરી મોટી થવા લાગી, નારદજી સંત છે, સંતનું આગમન થયું, સંતને માર્ગદર્શન આપ્યું કે તમારી દીકરી તપ કરવા જાય, તો સંતના માર્ગદર્શનથી દીકરી તપ કરવા ગઈ. તપ કરવા ગઈ નારદજીએ કહ્યું તમારી દીકરી જો તપ કરશે તો શિવજી જેવો વર મળશે. જય શ્રી કૃષ્ણ. નારદજી ગુરુ છે, નારદજી પાસેથી મંત્ર દીક્ષા લીધી અને તપસ્યા કરવા ગઈ. તપ કરીને આવી તો આ બાજુ પરમકૃપાળુ પરમાત્માએ ભગવાન શિવજીને કહ્યું કે તમારી જે આગલી પત્ની દક્ષની પુત્રી એ હિમાલયની દીકરી બનીને આવેલી છે, હે ભોલેનાથ તમે બીજા લગ્ન કરો. ભોલેનાથ કહે પ્રભુ સંસારમાં બધું બધું જોઈ લીધું, હવે મારે પરણવું નથી, બહુ ના પાડી,
પણ ભગવાન કહે નહીં, મારા દેવી કાર્ય કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે તમારે લગ્ન કરવાના છે મેરે ભાઈ. તો ભગવાન શિવજી બીજા લગ્ન કર્યા, અને બીજા લગ્ન થયા ને, અને પછી પેલી પાર્વતીજી ભગવાન શિવજી સામે આવી બેસીને કહે, પ્રભુ મને રામ કથા સંભળાવો. જય શ્રી કૃષ્ણ. જોયું, હવે ભૂલ કરવાની નથી, પેલા જે આગળ ભૂલ કરેલી હતી, મને રામ કથા સંભળાવો. અને પછી ભગવાન શિવજી રામ કથાની શરૂઆત કરે છે. મેરે ભાઈ, આપ સૌ પ્રેમીજનો આટલી શાંતિ રાખીને સાંભળી રહ્યા બદલ હું તો એટલું જ કહું બાપુના ઋષિ પ્રસાદના આધારે, કે જ્યાં સુધી કોઈ સંતનું સાનિધ્ય ન મળે ત્યાં સુધી સુખી જીવનની ચાવી ન મળે. એટલે અવશ્ય પરમાત્માને પ્રાર્થના કરજો. શું કહેવાનું જાણે? ગુરુ બ્રહ્મા ગુરુ
એક બાપના નવ દીકરા છે, બાપ એક જ છે પણ નવ દીકરાનો સ્વભાવ અલગ અલગ. હા, સોમાભાઈ, લખમાભાઈ, મગનભાઈ, લખમાભાઈ, છગનભાઈ, લખમાભાઈ, લખમાભાઈ તો એક જ આવે ને. જય શ્રી કૃષ્ણ. એમ ભલે બધું અલગ અલગ છે પણ જેમાંથી બધા છૂટા પડ્યા એ તો પરમાત્મા એકનો એક છે. સર્વવ્યાપી ભગવાન દરેકના હૃદયમાં વાસ કરે છે. જીવન જીવતા નથી આવડતું, આપણને હજુ દ્રષ્ટિ નથી મળી, એટલા માટે આપણને જુદું દેખાય છે. એ આપણી આંખમાં મોતિયા છે એટલે જુદું દેખાય છે. બાકી જ્યારે દ્રષ્ટિ મળી જાય ને ત્યારે સિયા રામમય સમજ કે જાની કરો પ્રણામ જોરી જોરી ઝુકવાની. હા, એને દ્રષ્ટિ કહેવાય. બધું હરખું જ લાગે. તમે જો અહીંયાથી કોઈ ફોરેન ગયેલા હોય તો એને કહેજો, જુઓ તમે વિમાનમાં બેઠેલા હોય ને એરોડ્રામમાં, એરપોર્ટ પર હોય તો વિમાનમાં બેસો ને તો વિમાનની બારી આગળ બેહો તો બારીમાંથી આખું મુંબઈ ત્યારે દેખાય ન દેખાય, કારણ કે નીચે પ્લેન છે, નીચે છે ને, એટલે એરપોર્ટ જ દેખાય. બરાબર. અને જ્યારે પ્લેન ઉપર ઉઠે, આમ જેવું ઉપર ઉઠે તો આખું મુંબઈ દેખાય, પછી ડુંગર દેખાય, સમુદ્ર દેખાય, જંગલ દેખાય, બધું અલગ અલગ દેખાય. પણ ઊંચાઈ કરતા કરતા બહુ ઊંચે જાય તો કયો ડુંગર ને કયું જંગલ ને કયું મુંબઈ કઈ, બધું હરખું જ. જય શ્રી કૃષ્ણ. એમ
કોઈ સાચા સંતો પાસે જઈને જો જ્ઞાન જો મેળવી લેવામાં આવે, જે જુદું જુદું દેખાય એનું કારણ આપણી અજ્ઞાનતા છે. આપણું જીવનરૂપી પ્લેન હજુ નીચે જ છે, હજુ ઊંચાઈ પકડી નથી. જો ગુરુજીના જ્ઞાનનો આદર કરવામાં આવે અને જો જીવનને ઉપર ઉઠાવવામાં આવે તો જલારામ બાપાની જેમ સિયા રામ અમે સબ જગ જાની કરો પ્રણામ જોરી જુખવાની, એ બહુ ઉપર જાય ને તો બધું હરખો જ લાગે. એક જ ઈશ્વરના આપણે સંતાન છે. યહાં કિસકો પથ્થર ફેંકે કોણ પરાયા, કોઈ પારકો છે જ નથી. હજુ બધું જુદું દેખાય છે એનું કારણ હજુ આપણું પ્લેન નીચે છે. તો આપણે ભગવાન પાસે માંગેલું તું ક્યારે મળે, એટલા જ માટે ભગવાન વિચાર કરે હું તો એના હૃદયમાં છું, પણ એને જીવતા આવડતો નથી એટલે આત્માનંદનો અનુભવ થતો નથી. તો જીવન જીવવા માટેનું જ્ઞાન જોઈએ, સમજ જોઈએ. એ સમજ આપવા માટે એ જ અંતર્યામી પરમાત્મા ગુરુજીનું રૂપ લઈને પૃથ્વી પર આવે છે. બેટા શિબિરભર આવો મારી પાસે, જય શ્રી કૃષ્ણ. એટલે ભગવાન રામચંદ્રજી કહે કે પ્રથમ ભગતિ સંતન કર સંગા. એ જ ભગવાન કૃષ્ણ અવતારમાં આવીને અર્જુનને કહે, અર્જુન તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીને તત્વદર્શીનો. કોઈ તત્વજ્ઞાની મહાપુરુષ પાસે જા અને એને સમજી લે જ્ઞાન. અર્જુન કહે, પ્રભુ હવે આ યુદ્ધના મેદાનમાં હું ક્યાં જાઉં, તમે જ મારા ગુરુ ને તમે જ મારા બધા. આમ કહ્યું ને એટલે ગુરુ અર્જુન જ્યારે શિષ્ય બને છે, શિષ્ય ભાવ પ્રગટ કર્યો, ભાવ હી કારણ ઈશ હે. અર્જુન શિષ્ય ભાવ પ્રગટ કર્યો, ભગવાન કૃષ્ણ તે જ વખતે ગુરુ ભાવ પ્રગટ કરીને બેઠા છે. અને પછી જે જ્ઞાનરૂપી ગંગા નીકળી એનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા. ગીતા જય શ્રી કૃષ્ણ. આ જ્ઞાન મળ્યું ને, પહેલા તો અજ્ઞાનતા હતી. અર્જુન એમ કહેતો હતો કે આ મારા દાદાને, આ મારા ગુરુને, આ મારા સગા, નહીં નહીં એ બધાને મારીને હું પાપ કરવા માંગતો નથી. પણ જ્યારે જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કર્યા પછી 18મા અધ્યાયમાં એ જ અર્જુન કહે, પ્રભુ નષ્ટ મોહ સ્મૃતિ લગ્વા, મારી અજ્ઞાનતા જતી રહી પ્રભુ તમારી કૃપાથી, કરીશ એ વચનમ તવ, તમારા કહ્યા પ્રમાણે જ કરીશ. કહો બોલો સી આજ્ઞા છે. જોયું આનું નામ જ્ઞાન. એવી રીતના આપણને જીવતા નથી આવડતું એટલે આપણે ગમે તેવું, આપણી દશા શું છે જાણે, નાનું બાળક હોય ને ચાર પગે ચાલતું હોય, માં રસોડામાં હોય તો એ બાળક તો શું થશે, છરીઓ પકડવા જશે, છરી ચૂલામાં, એ ચૂલા ગમી હોય જશે. કારણ કે બાળકને ખબર નથી કે આ ચૂલામાં અગ્નિ છે ને હળગી જવાયને. બાળક તો ઝેરી દવાની બાટલી હોય કઈ આમ તેમ તેઓ લઈને પીવા કરશે, જય શ્રી કૃષ્ણ. પણ ત્યારે માં એની હાજર છે, માં જોયું કે આ સેફટીન છરી લે છે એટલે જઈને છરી લઈ લે છે. બહુ રડે છે, માં શું કે છે જાણી, આપ ખોદા રડીને રડ્યા કર પણ છરી આપવાની નથી. કેમ, માને ખબર છે કે આમાં એનું અહિત છે એટલે છરી આપે ને લઈ લે છે. માની પણ જે માં છે એ પરમાત્મા, એ પરમાત્મા શું કરે, આપણે આપણી મરજી પ્રમાણે જીવન જીવીએ છીએ ને એટલે આપણને રોકવા માટે કોઈને કોઈને નિમિત્ત બનાવીને આપણી સામે કંઈ ને કંઈ વિરોધ કરે છે, કંઈ ને કંઈ એક્શન કરીને આપણને સમજાવવા માંગે છે. હજુ સમજી જા, હજુ સમજી જા. અને ન સમજે તો વળી પાછા ગુરુ બની ને સંત બનીને આવી ને આવી રીતના પ્રોગ્રામો કરી અને પછી સમજાવે છે, બેટા આવું ન ખવાય, આવું ન પીવાય, કોઈને છેતરાય નહીં, અનિતિનો રૂપિયો ન લેવાય. મારા ઘરે એક બેન આવી ચોમાસામાં, એ બેન આવીને બહુ રડ્યા કરે. મેં કેમ રડે, તો કે અમારતાનો નોકરી કરવા ગયેલો ને મુંબઈ, એ મુંબઈથી આવતા આવતા 7000 રૂપિયા લઈને આવતો હતો, તે ખિસ્સો કપાયો અને 7000 જય શ્રી કૃષ્ણ ચોરી થઈ ગઈ. તો એનું શું કારણ, અમે તો કોઈનું કોઈ બગાડેલું તો મળે નહીં, તો આવું કેમ થાય, એમ રડ્યા કરે. મેં કહ્યું, જો ભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત કરું, તો કે હા કર ને. જે મેં કીધું, આ તમારા ઘર બાંધેલું ને કેટલા વર્ષ થયા, તો કે 15-25 વર્ષ થયા. એ 25 વર્ષથી આ લાઇટ બિલ મીટર છે, જે
તો કે એ તો નથી, તો 25 વરેના બાજુવાળાના બિલ પ્રમાણે ગણી લે, હાથે જાય જશે. તમે આ આ બાપુની પુસ્તિકા જે કર્મનો સિદ્ધાંત તમે જોજો, એ આ સૃષ્ટિ છે ને એ નિયમ પર ચાલે છે, એક નિયમ પર. હા, એ નિયમ એવો છે કે કો કાહુ કો નહીં સુખ દુઃખ કરી દાતા નિજ કૃત્ય કર્મ ભોગતહી ભ્રાતા. કોઈ કોઈને સુખી કરી શકતો નથી, કોઈ કોઈને દુઃખી કરી શકતો નથી, કરેલા જ કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ. અહીંયાની કોર્ટમાં જઈને કોઈ વકીલોને કોઈ રાજકારણીને પૈસા આપી ને આપણે કદાચ કાગળિયા આમ તેમ કરીને છૂટી શકીએ, પણ ઈશ્વરની જે અદાલત છે એ અદાલતમાં કોઈ માયનો લાલ છૂટી શકતો નથી. જય શ્રી કૃષ્ણ. આ છે, એટલે ભગવાન ગુરુજીના રૂપમાં આવીને કહે, અત્યાર સુધી ગમે એટલું પાપ કર્યું હોય, ગમે એટલા ખોટા કામ કર્યા હોય, તો પણ રોકાઈ જા. જય શ્રી કૃષ્ણ બોલતા રહેજો. જય શ્રી જોયું. આ હું આમને આમ વાત નથી કરતો, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે 9મા અધ્યાયના 30મા શ્લોકમાં અને 4મા અધ્યાયના 36મા શ્લોકમાં, ભલે ગમે તેવો પાપી કેમ ન હોય, પહેલા નંબરનો પાપી કેમ ન હોય, આવતીકાલથી જો કોઈ પ્રાયશ્ચિત કરે કે કરેલી ભૂલ પાછી મારે કરવી નથી, તો ભગવાન કહે એને સાધુ જ માનવો, કારણ કે ફરી ગયો એ, નક્કી કરી લીધું, દ્રઢ નિશ્ચય. દાખલા તરીકે જેસલ જાડેજા, બરોબર ને, વાત બંધ બેસતી આવે ને, જેસલ જાડેજા દુનિયાભરના પાપ કરી 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 કરીને જ્યાં આગલા અવતારના કોઈ પુણ્ય હશે, ભલે જેસલ જાડેજા ગમે એટલો પાપી હોય, પણ આગલા અવતારમાં કરેલા પુણ્યના પ્રતાપે તોરલ એને મળી કે નહીં ગુરુજીના રૂપમાં. જય શ્રી. અને તોરણ મળ્યા પછી જેસલ હું કે જાણે, હું તો મેં તો આટલા પાપ કરેલા, હું કે જાણે જેસલ હું કે જુઓ.
આપણે બાર સુખ શોધીએ છીએ, સંતો આપણને કહે છે તમે અંદર જાઓ, મનના ઠરાવને કેન્સલ કરો, મનમાં જે ઈચ્છાઓ થાય છે એ બધી ઈચ્છાઓને બંધ કરતા જાઓ તો શાંતિ વધવા લાગશે. જ્યાં જ્યાં ખેતી કરો ને જે કંઈ કામ કરો એમાં ભગવાનની કૃપા જોવો, વરસાદ ભગવાનનો, જમીન ભગવાન. ખાંડામાં આપણે એક તરબૂજ ખાતા ને પહેલા, જય શ્રી તરબૂજ દેખાય ને, તરબૂજ હોય પછી હું કે જે જે ખેતી કરેલી હોય એમાં ભગવાન દેખાવો જોઈએ. વાહ પ્રભુ તું અમારા માટે કેવું કેવું બધું બનાવે છે, તારી કૃપાનો કોઈ પાર નથી. જેવું જોઈએ જ્યારે જોઈએ જેટલું જોઈએ એ બધું તું આપ્યા જ કરે છે, છતાં તું દેખાતો નથી. મારે તમને જોવું છે, મારે તમને મળવું છે, મારી તમન્ના બાકી, મારી તમન્ના બાકી. શ્યામ